do it in mindfulness. We say, Artha Sastra, Takram De, Arthi, Murudhi, Nivikasana, Nivikasana. आर्थिक विकास साधु विश्व दरेक देश हेतु बनी एक महत्व ध्येय विचार विश्व पक्षी दरेक देश पोताना देश को आर्थिक विकास थाय તેના માટે તત્પર બન્યો છે. દેશની ઘણી બધી સમસ્યાઓ, વસ્તી, બેકારી, ગરીબી, ભૂખમરો, આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે ઊંચા દરે આર્થિક વિકાસ સાધવો એ મહત્વ બની ગયું. જીવન ધોરણ ઊંચું લાવવા માટે વિશ્વના દરેક દેશો પ્રયત્ન કરી રહ્યા છે. કારણ જો આર્થિક વિકાસ થાય તો રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક વધે એટલે માથાદીઠ આવક વધે, અને માથાદીઠ આવક વધે તો લોકોનું જીવન દરેક દેશ આર્થિક વિકાસ કરવા માટે તત્પર બને છે. અર્થતંત્રની અંદર વિકાસ અને વૃદ્ધિ આ બંને શબ્દનો ઉપયોગ છૂટથી થતો શરૂઆતના સમયની અંદર, પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ આ બંને શબ્દને જુદા જુદા પાડે છે. બંને શબ્દ એમાં તો ખાસ કરે શ્રીમતી ઉર્સુલા હિક્સના મત મુજબ વિકાસના દેશોના આર્થિક પ્રશ્નને આર્થિક વિકાસ તરીકે ઓળખે છે, ત્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નના નિરાકરણ માટે આર્થિક વૃદ્ધિ ને ઓળખ આપે છે. વિકાસમાં અને વિકસિત વિશ્વના દેશોના બે ફંડમાં વહેંચવામાં આવે છે. એને આધારે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વ્યાખ્યા આપવામાં આવે છે. તો પહેલા આપણે જોઈએ આર્થિક વૃદ્ધિ એટલે શું. આર્થિક વૃદ્ધિ તો અહીં એવું કહી શકાય કે આર્થિક સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રની અંદર ચીજવસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં વધારો થાય તેની સાથે સંબંધ ધરાવે છે. એટલે કે ઉત્પાદનમાં વધારો પુરવઠામાં વધારો થાય, ગુણવત્તામાં વધારો થાય અને
ઉત્પાદનના સાધનોના પુરવઠામાં વધારો થાય, સાધનોની ઉત્પાદકતાની કાર્યક્ષમતામાં વધારો થાય, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં સતત વધારો થાય, રાષ્ટ્રીય પેદાશમાં વધારો થાય, એટલે કે અહીં આર્થિક વૃદ્ધિની અંદર ઉત્પાદનમાં વધારો થાય, ઉત્પાદન વધવાથી રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, રાષ્ટ્રીય આવક વધવાથી માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે, અને આ બધી પ્રક્રિયા ચાલ્યા કરે છે. તેને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં કહીએ તો રાષ્ટ્રીય આવક અને કુલ ઉત્પાદનમાં થતા વધારાને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુના પુરવઠામાં પૂરો પાડો દેશની વાસ્તવિક લાંબા ગાળે બીજા શબ્દોમાં કહીએ તો લોકોના જીવન ધોરણોમાં એમ કે પ્રકારે વધારો કરવો એને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં છે. એટલે આર્થિક વૃદ્ધિના ખ્યાલી કઈ મર્યાદાઓ પરિમાણને ધ્યાનમાં લેવું એટલે પરિમાણ ઉત્પાદનમાં વધારો થવો, રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, માથે આવકમાં વધારો એને જ ધ્યાનમાં લેવામાં આવે છે. માત્ર પરિમાણાત્મક પરિવર્તન જ ધ્યાનમાં લેવામાં આવે છે. રાષ્ટ્રીય અને માથાદીઠ આવકનો વધારો થાય છે, પરંતુ જે સંસ્થાકીય છે અને મનોવૈજ્ઞાનિક વલણો છે એ ભાઈ અલગ થવા દે છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી. અહીં માત્ર ઉત્પાદનના વધારો
સાથે સાથે અહીંયા એક લોકોના કલ્યાણમાં જે વધારો થાય છે, ફેરફાર થાય છે, એ આર્થિક વૃદ્ધિના ખ્યાલ બહુ ઉપયોગી બનતો. માત્ર આવક વધવાથી લોકોનું કલ્યાણ થયું એવું માનવું યોગ્ય નથી. તો આવી રીતે અહીંયા આગળ આર્થિક વૃદ્ધિને ધ્યાનમાં લેવામાં આવે છે. તેમજ આર્થિક વિકાસ વિકાસમાં દેશો છે એ આર્થિક વિકાસ માટે અહીંયા આગળ વૃદ્ધિ, સુખાકારી, આર્થિક પ્રગતિ એ બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી તેને અહીંયા આગળ ગુણાત્મક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. માળખામાં પરિવર્તન ઉત્પાદન માળખામાં પરિવર્તન આવે છે તેને પણ અહીંયા આગળ ધ્યાનમાં લેવાય છે. બહુ પરિમાણીય પ્રક્રિયા છે. સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત
ગતિવર્તી પ્રક્રિયા છે. શરૂઆતના સમયમાં આ પ્રક્રિયા ઝડપી ગતિએ વધે છે, પરંતુ એક તબક્કે આ પ્રક્રિયા ધીમી પડે છે. પરંતુ આ પ્રક્રિયામાં ચાલવામાં કોઈ ફેરફાર થતો હોતો નથી. આર્થિક વિકાસમાં બંને પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે છે, ગુણાત્મક પરિવર્તન અને પરિમાણાત્મક પરિવર્તન. એટલે કે ઉત્પાદનમાં વધારો અને ઉત્પાદનના માળખામાં ફેરફાર, તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. લોકોની માનમાં પરિવર્તન આવે છે. લોકોની આવકમાં વધારો થવાથી લોકોની પસંદગી ટેવ રુચિ બદલાય છે. શરૂઆતના સમયમાં જે પ્રાથમિક વસ્તુની માંગ વધારે હતી, તેના બદલે તેમની આવક વધવાથી મોજ શોખની વસ્તુની માંગમાં વધારો થાય છે. શ્રમની ગતિશીલતામાં વધારો, એક જગ્યાએથી બીજી જગ્યાએ શ્રમમાં ફેરફાર, ગતિતર પ્રયાણ, તેમાં વધારો થાય છે. શ્રમિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવર્તન કરતા થાય છે, ગતિશીલ બને છે. મૂડી સર્જનમાં વધારો, મૂડી સર્જનમાં વધારો એટલે કે અહીંયા જુદી જુદી વસ્તુઓની માંગણી સાથે નવા સાહસિકોમાં વધારો થાય છે. તેથી મૂડીરોકાણ કદમાં વધારો થાય છે અને મૂડી સર્જનમાં પણ વધારો થાય છે. નવી નવી ટેકનોલોજીઓમાં ફેરફાર થાય છે, ટેકનોલોજીઓ અપનાવતા થાય છે, ટેકનોલોજી અપનાવવાનો વિકાસ દર ઝડપી બને છે. એક સમય બાદ, એક તબક્કા બાદ આ વિકાસ પ્રક્રિયા એ સ્વયંભૂ બને છે, એટલે આખો આપણ વિકાસ થાય છે. ત્યારબાદ તેમાં વધારે કઈ ફેરફાર કરવા પડતા નથી. બરોબર, તો જોઈ લો વિદ્યાર્થીઓ, આર્થિક વિકાસના લક્ષણો તો હોમવર્કમાં તૈયાર કરવાના છે તમારે. આર્થિક વિકાસના લક્ષણો હોમવર્કમાં તૈયાર કરવા આજે આપણે આટલું રાખીએ છીએ. બરોબર, આગળના પીરિયડની અંદર આપણે આગળ જોઈશું આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ.